ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી માતાજીના મંદિરે ધજા ચડાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીના મંદિરે ધજા ચડાવવાની પરંપરા રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગ પાલે અંબાજી ખાતે માં અંબેના દર્શન અર્થે પધારી રહ્યા છે. હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય, સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે. મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા, એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે. એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું. માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ ફેસિલિટીઝ, સફાઈની ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો. આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો. આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં. આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેવ તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે. આ સૌ સ્વચ્છતા દૂતોને, સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેવ દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે, તે બદલ બી આપ સૌનો આભાર. હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે માં અંબાના ચરણોમાં વંદન કરવા માટે, ગુજરાતની શાંતિ અને સલામતી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને, ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે માં અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે, એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો. હું ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે. મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા, રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે કિલોમીટરો થી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનું હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો, મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેલો એ માત્ર બંદોબસ્તનો મેલો નથી, આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે. અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે
ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે, તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેલો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય.